બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સિરીઝ સ્માર્ટફોન્સ. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ને કોંગ્રેસે પણ ઉમેદવારોની ત્રીજી યાદી છે જે જાહેર કરી દીધી છે અને આણંદ લોકસભા બેઠક માટે અમિત ચાવડાની પસંદગી કરી છે. અમિત ચાવડા જ આપણી સાથે જોડાયા છે. આપનું આણંદ લોકસભા બેઠક માટે આપનું નામ જાહેર કરવામાં આવ્યું, પહેલી પ્રતિક્રિયા શું? આણંદ લોકસભા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરવામાં આવી એના માટે સર્વપ્રથમ તો અમારા નેતૃત્વ આદરણીય સોનિયાજી, આદરણીય ખડગેજી, આદરણીય રાહુલજીને તમામ અમારા પ્રદેશ નેતૃત્વનો પણ આભાર માનું છું અને ખાસ કરીને આભાર માનું અમારા આણંદ જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોનો કે જેમણે સર્વાનુમતે આ વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ ઉપર મોકલ્યું. અરે તમામના આશીર્વાદથી જ્યારે પસંદગી થઈ છે ત્યારે આવનારા દિવસમાં અમારી પ્રાથમિકતા છે કે આણંદ જિલ્લાનો જે ભવ્ય ભૂતકાળ રહ્યો છે એ જ રીતે ભવ્ય ભવિષ્ય બનાવવાનો અમારો સંકલ્પ રહેશે. આણંદ જિલ્લામાં આજ દિન સુધી જે પણ માળખાગત વિકાસ થયો, જે પણ સંસ્થાઓ આવી જેના કારણે આ વિસ્તારની કાયાપલટ થઈ, અમૂલ ડેરી આવી, ઈરમા હોય, NDDB હોય, એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય, સરદાર પટેલ યુનિવર્સિટી હોય કે પાવર હાઉસ દુવારણનું હોય કે બાકીની જે સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓ તમામ વિકાસ માટેના જે પાયો છે એ કોંગ્રેસ પક્ષે આ વિસ્તારમાં નાખ્યો છે. ક્યાંક છેલ્લા થોડા વર્ષોમાં ભ્રમિત થઈને મતદારોએ ક્યાંક ધાર્મિક લાગણી કે બીજામાં આવી અને મતદાન કર્યું નહીં, અહીંયાથી સંસદ સભ્ય ભાજપના ચૂંટાયા. લોકોને અપેક્ષા હતી કે રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, અહીંથી પણ સંસદ સભ્ય ભાજપનો છે તો અહીંયા વધારે વિકાસ થશે, કંઈક નવી યોજનાઓ આવશે, નવા પ્રોજેક્ટો આવશે, જે પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ થશે. પણ છેલ્લા 10 વર્ષમાં એવું કંઈ પણ ના થયું અને જે રીતે આખા દેશમાં લોકોને લાગી રહ્યું છે કે આ સરકારે જે વાયદા વચન આપ્યા હતા એ જુમલા સાબિત થઈ ચૂક્યા છે, એ જ રીતે ગુજરાતને આણંદના લોકોને પણ લાગી રહ્યું છે કે આ ડબલ એન્જિનની સરકાર છે પણ અમારા જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે એનું નિવારણ નથી થતું. અમારો જે જનપ્રતિનિધિ સંસદ ચૂંટાઈને ગયો એ ત્યાં દિલ્હીમાં જઈને ખાલી આંગળી ઊંચી કરે છે, આ જિલ્લાના આ વિસ્તારના પ્રશ્નો માટે અવાજ નથી ઉઠાવતો, લડત નથી આપતો, એના માટે જે લડાઈ લડવી જોઈએ એ લડાઈનું નેતૃત્વ નથી કરતો. એના કારણે પરિવર્તન માટે મતદાન થશે અને મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે આ વિસ્તારના લોકો પર કે એમણે આઝાદીની લડાઈમાં પણ અન્યાય, અત્યાચાર, જોર જુલમ સામે આઝાદીની લડાઈનું પણ નેતૃત્વ લીધું હતું ને બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ આણંદ જિલ્લો લેશે અને આવનારા સમયમાં ગુજરાત સહિત દેશમાં સત્તા પરિવર્તન થશે. એક સમય કોંગ્રેસનો ગઢ રહેલી આણંદ, ખાસ કરીને મધ્ય ગુજરાત કહીએ, આ વખતે છેલ્લા 2 ટર્મથી ભાજપ આ બેઠક પર જીતી રહી છે. એની પાછળનું કારણ કોઈ એક ચહેરો જેમ કે નરેન્દ્ર મોદીના ચહેરાને લઈને આ 2 બેઠકો જીતવામાં આવે છે કે કારણ શું? આ વખતે આણંદની જનતા એનો લોકપ્રતિનિધિ એટલે કે જે સંસદ સભ્ય ચૂંટવાનો છે એ કેવો હોય, કોના માટે કામ કરવાવાળો હોય, કોની ચિંતા કરવાવાળો હોય, કોણ હોય એની ચિંતા કરીને મતદાન કરવા માટેનો મૂડ બનાવી રહી છે. કારણ કે તમે દિલ્હીનો કોઈ ચહેરો જોઈ અને આણંદમાં મત આપીને સંસદ સભ્ય ચૂંટો પણ તમારો પ્રતિનિધિ તમારી માટે અડધી રાતે ના ઊભો રહે, તમારા પ્રશ્નો માટે ના લડે, તમારા પ્રશ્નોને ના ઉઠાવે અને ક્યાંક પાર્ટીની મર્યાદામાં રહીને ચૂપચાપ જે ચાલતું હોય ચાલ્યા કરવા દે એવો પ્રતિનિધિ હવે આ જ આણંદ જિલ્લાની ધરતીને નથી જોઈતો. ને એટલા જ માટે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જ્યારે લોકો વચ્ચે જઈશું ત્યારે લોકોના પ્રશ્નોને પણ સાંભળીશું, એને ઉજાગર પણ કરીશું અને આવનારા દિવસોમાં એના આધારે લોકોના આશીર્વાદ પણ મેળવીશું. જે પ્રમાણે ભાજપ કહી રહી છે કે 400+ NDA બેઠક કાઢશે આ વખતે લોકસભાની ચૂંટણીમાં અને 5 લાખ મતોથી જીતવાની વાતો કરી રહ્યા છે, શું કહેશો એની પર? આણંદ લોકસભા બેઠક અને ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ કેટલી બેઠક કાઢશે ને કેટલા મતોની લીડથી? મને 2004ના એ દિવસો યાદ છે કે જ્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં NDA સરકાર હતી ત્યારે પણ ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો ખૂબ પ્રચાર થતો, ખૂબ ભાષણો થતા, ખૂબ TV મીડિયા બધી જગ્યાએનો એટલો બધો એનો પ્રચાર થતો કે લોકોને એમ જ લાગતું કે આ સરકાર તો બદલાશે જ નહીં અને એવા અભિમાનમાં પણ ભાજપના નેતાઓ હતા પણ પ્રજાને લાગ્યું કે આ સરકાર જાહેરાતો કરે છે, ભાષણો કરે છે પણ સાચા અર્થમાં અમારા માટે કોઈ કામ નથી થતા અને એટલા જ માટે સત્તા પરિવર્તન માટે લોકોએ મતદાન કર્યું અને 2004માં પણ આ જ ગુજરાતમાં 26 માંથી 12 બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા અને આખા દેશમાં પણ વાજપેયીજીની સરકાર બદલાઈ ગઈ. 2024માં પણ એ જ સિનેરિયો તમે જોશો
કે લોકો સત્તા પરિવર્તન માટે મતદાન કરશે. લોકોને લાગી રહ્યું છે કે આ સરકાર અમારી નથી, ફક્ત મુઠ્ઠી પર ઉદ્યોગપતિઓને લાભ થાય છે નથી, યુવાનોને રોજગાર મળતો નથી, મોંઘવારી ઘટતી નથી, ખેડૂતોને આવક બમણી થતી નથી, મહિલાઓને સુરક્ષા કે સન્માન મળતી નથી, નાના વેપારીઓનું ભલું થતું, કોઈનું પણ ભલું નથી થતું. એટલા માટે 2004માં જે પરિણામ ગુજરાત અને દેશમાં આવ્યા હતા એવા જ પરિણામ 2024માં પણ આવવા જઈ રહ્યા છે, ને એ માટેનું લોકોએ મૂળ બનાવી લીધો છે. વાત કરીએ આણંદ લોકસભા બેઠકની, તો કયા મુદ્દા પર તમે જે મતદાતાઓ છે એની સામે જશો અને રણનીતિ શું રહેશે તમારી? થોડા દિવસમાં જ્યારે નોમિનેશન ફોર્મ ફાઇલ કરી દેવામાં આવશે ત્યાર પછી અમારું જિલ્લાનું નેતૃત્વ અમે સૌ સાથે મળી અને આ જિલ્લાના જે પ્રશ્નો છે એના નિવારણ માટેનું અમારું જે વિઝન છે કે આ તો જિલ્લામાં કઈ રીતે વધારે વિકાસ થાય, આણંદ અવ્વલ કેવી રીતે બને, એ માટેનું અમારું જે વિઝન ડોક્યુમેન્ટ છે અમે પ્રસિદ્ધ કરીશું, અમારો મેનિફેસ્ટો છે પ્રસિદ્ધ કરીશું, અને એ પહેલાં આખા જિલ્લાના લોકોના અભિપ્રાય પણ લઈશું કે જિલ્લાના લોકોની શું અપેક્ષા છે અને અમે એમાં કેવી રીતે પૂરી કરી શકીએ. તો હું માનું છું કે એ દિશામાં લોકોના અભિપ્રાય, અમારી વિચારધારા અને અમારું કમિટમેન્ટ જે છે આવનારા સમયમાં આણંદ જિલ્લાને અવ્વલ બનાવવા માટેનું, એ અમારા વિઝન ડોક્યુમેન્ટ મારફત અમે પ્રસિદ્ધ કરીશું. ચૂંટણી પહેલાં જ અરવિંદ કેજરીવાલની ધરપકડ, એ વિશે આપ શું કહેશો? અત્યારે જેમ અંગ્રેજો ડરાવા દબાવવાની રાજનીતિ કરતા હતા, સત્તાનું કેન્દ્રીકરણ કરતા હતા, જોર જુલમને અત્યાચારથી શાસન ટકાઈ રાખવું, ભાગલા પાડો ને રાજ કરોની નીતિથી ચાલતા હતા, એવી સ્થિતિનું નિર્માણ આજે દેશમાં છે. આ નવા અંગ્રેજો છે, લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એના માટે ઇન્કમટેક્સ હોય, ઈડી હોય, સીબીઆઈ જેવી જે સંવિધાનિક સંસ્થાઓ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. ચૂંટણીમાં 2024માં હાર દેખાઈ રહી છે કે ઇન્ડિયા ગઠબંધન બની રહ્યું છે, આખા દેશમાં એન્ટી ઇન્કમબન્સીનો માહોલ છે, 10 વર્ષમાં જે વાયદા વચન આપ્યા હતા બધા ગેરંટીઓ જુમલા સાબિત થઈ ચૂકી છે, અને સત્તા પરિવર્તનનો જે ડર છે એના જ કારણે ક્યાંક ઝારખંડના મુખ્યમંત્રી પર કેસ કરવામાં આવે એને જેલમાં પૂરવામાં આવે, ક્યાંક દિલ્હીના મુખ્યમંત્રી પર કેસ કરીને જેલમાં પૂરવામાં આવે, ક્યાંક કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવે, એટલે બધી એજન્સીઓનો દુરુપયોગ કરીને સત્તા ટકાઈ રાખવા માટેના હવાતિયા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી બેઠક કરશે ને ગુજરાતમાંથી કેટલો ટાર્ગેટ છે બેઠક જીતવા? કોણ કેટલા મતે જીતશે, કઈ બેઠક જીતશે, કોની સરકાર બનશે, અને તમામ જે તાકાત છે, અધિકાર છે, હથિયાર છે, પ્રજાના હાથમાં મતનો અધિકાર છે, અને એટલા જ માટે દેશના બંધારણે લોકશાહી આપણને આ હથિયાર આપ્યું છે. તો હું માનું છું કે જનતા જનાર્દન સર્વોપરી છે, જનતાને લાગી રહ્યું છે કે આ સરકાર અમારી નથી, પરિવર્તન થવું જોઈએ, અને એના આધારે જ્યારે 7 મે મતદાન થશે ત્યારે તમે જોશો કે ગુજરાતમાં પણ બહુમતી બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળશે ને આખા દેશમાં સત્તા પરિવર્તન થશે. ચોક્કસથી અમિત ચાવડા કહી રહ્યા છે કે આ વખતે સત્તા પરિવર્તન થશે અને મતદાતાઓ છે એ જે ખરેખર જે પ્રશ્નો છે તેને લઈને આ વખતે મતદાન કરશે, ત્યારે ચૂંટણીના પરિણામો કોના તરફી આવે છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.